नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 साइंस भौतिक विज्ञान विषयना चौथा चैप्टर कि जेनु नाम छे समतलमां गति। आ चैप्टरना गया लेक्चरनी अंदर विद्यार्थी मित्रों आपणे सदिशोना अदिश गुणाकार एनु भौमितिक अर्थघटन अने सदिशोना अदिश गुणाकार एना गुणधर्मो आपणे भण्या हता। આજે આ સદિશોના અદિશ ગુણાકારનો ઉપયોગ કરી અને સ્વાધ્યાયનો દાખલો ભણે ગણીએ। સદિશોના અદિશ ગુણાકારમાં આપણે જોયું હતું કે કોઈ એક સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ, સમજો કે સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ એટલે એ કોસ થીટા, જ્યાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે। સદિશ એનો બી પરનો પ્રક્ષેપ એટલે એ કોસ થીટા, અથવા સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ એટલે બી કોસ થીટા। આ વાતનો ઉપયોગ કરી અને સ્વાધ્યાયનો દાખલો જોઈએ। સ્વાધ્યાયના દાખલા નંબર 4.22, સ્વાધ્યાય 4.22। આ દાખલાનો પહેલો ભાગ આગળ આપણે આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ કે બે સદિશો એના મૂલ્ય શોધવાના, રકમ કંઈક આવી છે આઈ હેટ પ્લસ અને જે હેટ અનુક્રમે એક્સ અક્ષ અને વાય અક્ષ પરના એકમ સદિશો છે। સદિશો આઈ હેટ પ્લસ જે હેટ તથા આઈ હેટ માઇનસ જે હેટ ના મૂલ્ય અને દિશા કઈ હશે, આ વાત આપણે આગળ ભણી ગયા છીએ। હવે આગળ પ્રશ્ન છે, સદિશ એ બરાબર 2i હેટ પ્લસ 3j હેટ, આ સદિશના i હેટ પ્લસ j હેટ અને i હેટ માઇનસ j હેટ ની દિશામાં ઘટક શોધો। બીજા સદિશને નામ આપી દઉં b, શું છે i હેટ પ્લસ j હેટ, સદિશ એનો b ની દિશાનો ઘટક શોધવાનો છે। સાથે સાથે ત્રીજો સદિશ c, i હેટ માઇનસ j હેટ, તો આ સદિશ a નો સદિશ b ની દિશાનો ઘટક અને સદિશ a નો સદિશ c ની દિશાનો ઘટક પણ મેળવવાનો છે। સદિશ a નો સદિશ b ની દિશાનો ઘટક, સદિશ a નો સદિશ b ની દિશાનો ઘટક એટલે a cos થીટા, a cos થીટા, a એટલે સદિશ a નું મૂલ્ય, થીટા એ સદિશ a અને b વચ્ચેનો ખૂણો છે। તો આ પહેલા a મેળવીએ, પછી cos થીટા મેળવીએ અને પછી બંનેનો ગુણાકાર કરી સદિશ a નો b ની દિશાનો ઘટક અથવા સદિશ a નો b પરનો પ્રક્ષેપ મેળવીએ। તો પહેલા a નું મૂલ્ય, સદિશ એ આવી રીતે આપેલો છે, એ બરાબર 2i હેટ પ્લસ 3j હેટ। આ સદિશનું મૂલ્ય, કોઈ પણ સદિશનું મૂલ્ય આપણને ખબર છે તેના ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ પરથી મળે, તેથી સદિશ એ નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં સદિશ એ નો એક્સ ઘટક 2 એનો વર્ગ વધતા સદિશ એ નો વાય ઘટક 3 એનો વર્ગ, આ બંને ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ સદિશ a નું મૂલ્ય આપે, તેથી સદિશ a નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 વધતા 3 નો વર્ગ 9, 9 અને 4 13, તેથી a બરાબર વર્ગમૂળમાં 13 એકમ। સદિશ a નું મૂલ્ય કેટલું છે, રૂટ 13 એકમ। હવે કોસ થીટા મેળવી, ગયા લેક્ચરમાં આપણે સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મો, 7 ગુણધર્મો ભણ્યા હતા, એમાંથી છેલ્લો 7મો ગુણધર્મ બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર હતું। આવું સૂત્ર હતું કોસ થીટા બરાબર એક્સ બી એક્સ પ્લસ એવાય બી વાય, દ્વિપરિમાણમાં છે એટલે આપણે એ ઝેડ બી ઝેડ લખવાની જરૂર નથી, ના છેદમાં વર્ગમૂળમાં સદિશ એ નું મૂલ્ય એટલે એ એક્સ વર્ગ વધતા
ए वाय वर्ग ने बीजा वधता ए जेड वर्ग पण सदिश ए ने द्वि परिमाण मां छे एटले त्रीजो घटक छे नहीं एटले प्लस ए जेड वर्ग लखवानी जरूर नहीं। सदिश बी नु मूल्य एटले बी एक्स वर्ग वधता बी वाय वर्ग अने पछी प्लस बी जेड वर्ग बी जेड तो जीरो एटले लखवानी जरूर नहीं। आ सूत्र नो उपयोग करी कोस थीटा मेळवीए तेथी कोस थीटा बराबर ए एक्स बी एक्स ए नो एक्स घटक बे बी नो एक्स घटक एक एथी बे गुणिया एक वधता ए वाय बी वाय ए वाय बी वाय त्रण ना छेद मां वर्गमूळ मां ए एक्स वर्ग प्लस ए वाय वर्ग ने वर्गमूळ मां ए एक्स वर्ग एटले बे नो वर्ग चार त्रण नो वर्ग नौ वर्गमूळ मां बी एक्स वर्ग प्लस बी वाय स्क्वेर बी एक्स एक बी वाय एक बने नो वर्ग एक नो वर्ग एक वधता वड़ी एक नो वर्ग एक तेथी कोस थीटा बराबर बे गुणिया एक बे त्रण गुणिया एक त्रण वर्गमूळ मां नौ अने चार तेर वर्गमूळ मां एक वधता एक एटले बे तेथी कोस थीटा बराबर बे वत्ता त्रण एटले पांच ना छेद मा रूट तेर इंटू रूट टू ए नु मूल्य रूट तेर कोस थीटा नु मूल्य आटलू आमा मुकी दे तो सदिश ए नो सदिश ए नो सदिश बी नी दिशा नो घटक बराबर ए कोस थीटा बराबर ए एटले सदिश ए नु मूल्य रूट तेर અને કોસ થીટા એટલે પાંચના છેદમાં રૂટ તેર અને રૂટ ટુ આ રૂટ તેર કેન્સલ તેથી સદિશ એનો બીની દિશાનો ઘટક પાંચના છેદમાં રૂટ ટુ એકમ પાંચના છેદમાં રૂટ ટુ એકમ આમ સદિશ એનો સદિશ બીની દિશાનો ઘટક પાંચના છેદમાં રૂટ ટુ એકમ છે। હવે સદિશ એ નો સદિશ સી ની દિશાનો ઘટક શોધી બીજો પ્રશ્ન શું છે આ સદિશ નો આની દિશાનો ઘટક તો સદિશ એ નો સદિશ સી ની દિશાનો ઘટક એટલે એ કોસ થીટા એનું મૂલ્ય ખબર છે કોસ થીટા એટલે હવે એ અને સી વચ્ચેનો ખૂણો થીટા હોય તો એ એક્સ સી એક્સ પ્લસ એ વાય સી વાય એનું મૂલ્ય અને છેદમાં સી નું મૂલ્ય બરાબર તેથી સદિશ એ નો સદિશ સી ની દિશાનો ઘટક બરાબર એ કોસ થીટા અહીં કોસ થીટા એટલે એ અને સી વચ્ચેનો ખૂણો છે એ અને બી વચ્ચેના ખૂણાનું આ સૂત્ર સદિશ એ અને સદિશ સી વચ્ચે જો ખૂણો શોધવો હોય તો એ ખૂણાનું સૂત્ર એ એક્સ સી એક્સ વધતા એ વાય સી વાય ના છેદમાં એનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર અને બીની જગ્યાએ બીજો સદિશ સી છે તો સદિશ સી નું મૂલ્ય સી એક્સ વર્ગ વધતા સી વાય વર્ગ તેથી કોસ થીટા બરાબર એ એક્સ સી એક્સ એ એક્સ એટલે સદિશ એ નો એક્સ ઘટક બે સદિશ સી નો એક્સ ઘટક એક તેથી બે ગુણ્યા એક વધતા એ વાય સી વાય એનો વાય ઘટક ત્રણ ઇન્ટુ સી વાય સદિશ સી નો વાય ઘટક માઇનસ એક્સ સદિશ સી નો વાય ઘટક શું છે માઇનસ એક્સ ના છેદમાં વર્ગમૂળમાં એક્સ વર્ગ પ્લસ એ વાય વર્ગ એટલે વર્ગમૂળમાં બે નો વર્ગ ચાર વધતા ત્રણ નો વર્ગ નવ અને વર્ગમૂળમાં સી એક્સ પ્લસ એક નો વર્ગ એક અને સી વાય માઇનસ એક નો વર્ગ પણ પ્લસ એક તેથી કોસ થીટા બરાબર બે ગુણ્યા એક એટલે બે ત્રણ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ ત્રણ ના છેદમાં વર્ગમૂળમાં નવ અને ચાર તેર
वर्गमूल में भी तेथी कॉस थीटा बराबर बे माइनस त्रण एटले माइनस एक ना छेद में रूट तेर रूट टू सदीश ए नो सदीश सी नो सी नी दिशा नो घटक ए नु मूल्य ने कोस थीटा ए नु मूल्य खबर छे कोस थीटा साथे गुणी नाखी तो सदीश ए नो सदीश सी नी दिशा नो घटक बराबर ए कोस थीटा बराबर ए एटले अहीं मूल्य सदीश ए नु केटलू छे रूट तेर अने कोस थीटा એટલે માઇનસ એકના છેદમાં રૂટ તેર અને રૂટ ટુ રૂટ તેર કેન્સલ તો માઇનસ એકના છેદમાં રૂટ ટુ એકમ. આમ સદીશ એનો બીની દિશાનો ઘટક પાંચના છેદમાં રૂટ ટુ એકમ, સદીશ એનો સદીશ સીની દિશાનો ઘટક માઇનસ એકના છેદમાં રૂટ ટુ એકમ. બરાબર આ સદીશનો કોઈ દિશાનો ઘટક, કોઈ પણ બે સદીશ આપે અને એમ કહીએ કે આ સદીશનો આ સદીશ પરનો ઘટક મેળવો, તો આ રીતે સદીશનો અન્ય સદીશની દિશાનો ઘટક અથવા સદીશનો અન્ય સદીશ પરનો પ્રક્ષેપ આપણે મેળવી શકીએ. બરાબર, તો આ સ્વાધ્યાયના દાખલા નંબર 4.22નો આ બીજો ભાગ છે. પહેલા ભાગમાં આ બે સદીશના મૂલ્ય દિશા શોધવાના હતા તે આગળ આપણે ભણી ગયા હતા. બરાબર, હવે આનો આના પરનો એનો બી પરનો ને એનો સી પરનો પ્રક્ષેપ આ દાખલામાં મેળવવાનો હતો. તો એનો બી પરનો પ્રક્ષેપ પાંચના છેદમાં રૂટ ટુ એકમ અને એનો સી પરનો પ્રક્ષેપ માઇનસ એકના છેદમાં રૂટ ટુ એકમ. સ્વાધ્યાયના દાખલા નંબર 4.22. બરાબર, ત્યાર પછી હવે થિયરીમાં આગળ વધીએ. ટેક્સમાં ત્યાર પછી સમતલમાં ગતિ માટે આપણે બે અગત્યની ગતિનો આ ચેપ્ટરમાં વિચાર કરવાના છીએ. એમાંની હવે એક ગતિ એટલે પ્રક્ષિપ્ત ગતિ એનો અભ્યાસ કરીએ. પ્રક્ષિપ્ત ગતિ આ ચેપ્ટરમાં પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ સમતલમાં થતી આ બે વિશિષ્ટ ગતિઓનો મહત્વનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. એમાંની પ્રથમ ગતિ એટલે પ્રક્ષિપ્ત ગતિ. પહેલા જોઈએ પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય. જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે, એક પ્રારંભિક વેગ સાથે પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકીએ, તો આવી સ્થિતિમાં પદાર્થ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી નિયમિત સમક્ષિતિજ વેગથી અને શિરોલંબ દિશામાં નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત શિરોલંબ પ્રવેગ સાથે થતી આ ગતિ એ પ્રક્ષિપ્ત ગતિ છે. કોઈ પણ પદાર્થને જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકીએ ત્યારે આ પ્રક્ષિપ્ત ગતિ એ બે ગતિનું સંયોજન છે. આ પદાર્થ છે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ દિશામાં કોઈ બળ નથી અનુભવતો. સમક્ષિતિજ દિશામાં બળ નથી તો પ્રવેગ નથી, તો સમક્ષિતિજ દિશામાં એ અચળ વેગથી ગતિ કરશે. પણ શિરોલંબ દિશામાં અધો દિશામાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે, એના કારણે પ્રક્ષિપ્ત કરેલા પદાર્થને અધો દિશામાં બળ હશે, ગુરુત્વાકર્ષી બળ. એના કારણે અધો દિશામાં કંઈક પ્રવેગ હશે અને એ પ્રવેગ અચળ હશે. આમ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ અથવા અધો દિશાના કે શિરોલંબ પ્રવેગ સાથે થતી ગતિ એટલે પ્રક્ષિપ્ત ગતિ. આ પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન આપણે હવાનો અવરોધ અવગણીએ છીએ. જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના
गुरुत्वाकर्षी क्षेत्र में જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે છે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત અથવા અચળ શિરોલંબ પ્રવેગ સાથે ગતિ કરે છે ગતિ કરે છે પદાર્થની આ ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે પદાર્થની આ ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે અને આવા પદાર્થને પ્રક્ષિપ્ત ગતિ કરતા આ પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે અહીં પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ દરમિયાન હવાનું અવરોધક બળ અવગણેલ છે હવાનું અવરોધક બળ અવગણેલ છે હવાના અવરોધક બળને ધ્યાનમાં લેવાનું નથી કારણ કે વ્યવહારમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એટલે કે વાતાવરણમાં દડાને કે કોઈ પદાર્થને ફેંકીએ પ્રક્ષિપ્ત કરાવીએ ત્યારે એ પ્રક્ષિપ્ત પદાર્થ હવામાંથી ગતિ કરે તો હવાનો અવરોધ નડે આ હવાના અવરોધની ગેરહાજરીમાં પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત શિરોલંબ પ્રવેગ સાથે ગતિ કરે આવી ગતિ એ પ્રક્ષિપ્ત ગતિ છે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય ગેલેલિયોએ પોતાના પુસ્તક એની અંદર આ બંને સ્વતંત્ર ગતિ એની પરિણામી ગતિ પ્રક્ષિપ્ત ગતિ છે પ્રક્ષિપ્ત ગતિનું વર્ણન બે સ્વતંત્ર અલગ અલગ દિશામાં થતી ગતિ સ્વરૂપે નિરૂપી શકાય એવું સૌ પ્રથમ કીધેલું ડાયલોગ્સ ઓન ધ ટુ ન્યૂ સાયન્સીસ નામના આ પુસ્તકની અંદર ગેલેલિયોએ પ્રક્ષિપ્ત ગતિને બે અલગ અલગ દિશાની એક સમક્ષિતિ દિશાની અને શિરોલંબ દિશાની આ બે અલગ અલગ ગતિનું મિશ્રણ છે એમ કીધું પ્રક્ષિપ્ત ગતિનું ઉદાહરણ આપીએ તો ફૂટબોલના દડાને કિક મારતા ફૂટબોલનો દડો હવાના અવરોધક બળની ગેરહાજરીમાં જે ગતિ કરે એ ગતિ એ પ્રક્ષિપ્ત ગતિ છે હવાના અવરોધક બળને અવગણી ત્યારે ફૂટબોલના દડાની ગતિ એ પ્રક્ષિપ્ત ગતિ છે સમજો કે આ એક્સ અક્ષ આ વાય અક્ષ આ યામાક્ષ ભક્તિનું ઉગમ બિંદુ ઓ છે ત્યાંથી કોઈ એક દડાને વી ઝીરો વેગથી ફેંકીએ પ્રક્ષિપ્ત કરીએ તો વી ઝીરો વેગથી દડાને ફેંકતા દડો આ રીતે આવી રીતે પરવલય આકારે આમ ગતિ કરશે પ્રારંભમાં દડાનો વેગ ધારો કે વી ઝીરો છે આ જે ખૂણે પદાર્થને ફેંકવામાં આવે છે એ ખૂણો થીટા ઝીરો છે જેને પ્રક્ષિપ્ત કોણ કહેવાય પ્રારંભિક વેગ વી ઝીરો અને પ્રક્ષિપ્ત કોણ થીટા ઝીરો છે પદાર્થની આ ગતિ દરમિયાન અલગ અલગ સમયે વેગના સમક્ષિતિજ શિરોલંબ ઘટક એના એક્સયામ વાયામ વગેરે એની ગણતરી સૂત્રાત્મક રીતે આપણે કરીએ અહીં પદાર્થ જ્યારે ગતિ કરે છે ત્યારે એક્સવાય સમતલમાં બે અલગ અલગ ગતિનું મિશ્રણ છે સમક્ષિતિજ દિશાની એક ગતિ એટલે કે ફૂટબોલનો દડો છે આમ આગળ વધે છે
સાથે સાથે શિરોલંબ દિશામાં, એટલે કે ઉપર જઈને નીચે આવે છે, એટલે કે શિરોલંબ દિશામાં ગતિ કરે છે. ફૂટબોલના આ દડાનો પ્રારંભિક વેગ વી ઝીરો છે. આ પ્રારંભિક વેગ વી ઝીરો ને બે ઘટક હશે, એક એક્સ ઘટક અને બીજો વાય ઘટક. ફૂટબોલના દડાનો પ્રારંભિક વેગ વી ઝીરો નો એક્સ ઘટક વી ઝીરો એક્સ નામ આપું, તો વી ઝીરો કોસ થીટા ઝીરો. જ્યારે પ્રારંભિક વેગ વી ઝીરો નો વાય ઘટક વી ઝીરો વાય બરાબર વી ઝીરો કોસ થીટા ઝીરો. આ પ્રારંભિક વેગના એક્સ અને વાય ઘટકો છે. પ્રારંભિક વેગનો આ એક્સ ઘટક અને આ પ્રારંભિક વેગનો વાય ઘટક છે. શરૂઆતમાં આટલા એક્સ દિશાના અને આટલા વાય દિશાના વેગથી પદાર્થ ગતિ કરશે, પણ આ દરમિયાન એના દળ જ્યારે પણ હવામાં હશે ત્યારે કોઈ પણ સ્થાને એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગશે. તેથી પદાર્થનો પ્રવેગ સદિશ એ અધો દિશામાં હશે. કેટલો? જી જેટલો. ઋણ વાય અક્ષની દિશાનો એકમ સદિશ માઇનસ છે. પ્રવેગ જી જેટલો, એની દિશા ઋણ વાય અક્ષની દિશામાં, તો ઋણ વાય અક્ષની દિશાનો એકમ સદિશ માઇનસ છે. આ પ્રવેગના બે ઘટકો છે. પ્રવેગના ઘટકો જોઈએ તો પ્રવેગનો એક્સ ઘટક ઝીરો છે, કારણ કે સમક્ષિતિજ દિશામાં કોઈ બળ કે પ્રવેગ નથી. પણ પ્રવેગનો વાય ઘટક એ વાય માઇનસ જી છે. પ્રવેગ માત્ર વાય ઘટક ધરાવે છે, એક્સ ઘટક ધરાવતો નથી. આ સમીકરણનો ઉપયોગ કરી અને અચળ પ્રવેગી ગતિના સમીકરણની મદદ વડે, કારણ કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન આ પ્રવેગ સતત અચળ રહે છે, બદલાતો નથી, તો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી એના એક્સ અને વાય ઘટકો પરથી વેગનો એક્સ ઘટક અને વેગનો વાય ઘટક મેળવી અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વી બરાબર વી ઝીરો પ્લસ એટી છે, તો વેગનો એક્સ ઘટક, વેગનો એક્સ ઘટક વી એક્સ બરાબર, એટલે કે આનો એક્સ ઘટક વી એક્સ બરાબર વી ઝીરો નો એક્સ ઘટક વધતા એ એક્સ ઇન્ટુ ટી. તેથી વેગનો એક્સ ઘટક વી એક્સ બરાબર વી ઝીરો એક્સ, એટલે કે પ્રારંભિક વેગનો એક્સ ઘટક વી ઝીરો કોસ થીટા ઝીરો વધતા એ એક્સ, એનો એક્સ ઘટક ઝીરો, તો ઝીરો ગુણ્યા ટી ઝીરો. પ્રારંભિક વી ઝીરો વેગ સાથે, પ્રારંભિક વી ઝીરો વેગ સાથે જ્યારે કોઈ પદાર્થને ફેંકવામાં આવે ત્યારે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન કોઈ પણ સમયે એનો વેગ આ સૂત્ર મુજબ મળે છે. આ સૂત્રમાં સમય ટી છે નહીં, એનો અર્થ એવો કે આ વેગ અચળ છે. આ વેગ કેવો છે? અચળ. તેથી પદાર્થ એક્સ દિશામાં, એટલે કે સમક્ષિતિજ દિશામાં નિયમિત વેગ સાથે ગતિ કરે છે. નિયમિત સમક્ષિતિજ વેગ, સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. જ્યારે વેગનો વાય ઘટક, વેગનો વાય ઘટક વી વાય બરાબર વી ઝીરો વાય પ્લસ એ વાય ટી, વી વાય બરાબર વી ઝીરો વાય એટલે વી ઝીરો કોસ થીટા ઝીરો પ્લસ એ વાય, પ્રવેગનો વાય ઘટક માઇનસ જી ઇન્ટુ સમય ટી. સમીકરણ નંબર બે વી એક્સ એ એક્સ દિશાનો વેગ, આ વી વાય વાય દિશાનો વેગ છે. આ સમીકરણમાં ટી છે એટલે કે સમય સાથે આ વેગ બદલાય છે. વેગનો વાય ઘટક અલગ અલગ સમય સ્થાને
अलग अलग समय वेग नो वाय घटक अलग अलग हसे। वेग नो एक्स घटक छे ई अचल छे, पण वाय दिशा नो वेग समय साथे आ सूत्र मुजब बदलाय छे। आज रीते एक्स दिशा ना समीकरण अथवा एक्स दिशा ना अंतर एनु समीकरण आपणे जोईए। एक्स घटक अथवा वाय घटक अथवा पदार्थ नो एक्स याम के वाय याम, पदार्थनी एक्स दिशा में गति दरमियान अचल प्रवेगी गति नु समीकरण शू छे, आर माइनस आर जीरो बराबर वी जीरो टी प्लस वन हाफ ए टी स्क्वेर। आर माइनस आर जीरो बराबर वी जीरो टी प्लस वन हाफ ए टी स्क्वेर। आनी मदद वड़े एक्स याम एक्स बराबर एक्स माइनस एक्स जीरो, शुरुआत में तो उगम बिंदु ना याम जीरो जीरो छे, તેથી એક્સ જીરો આર જીરો ની સ્થાન સદિશ નો એક્સ ઘટક એક્સ જીરો જીરો હશે, તેથી આર ની જગ્યાએ એક્સ માઇનસ જીરો લખવાની જરૂર નહીં। વી જીરો એક્સ ટી વધતા વન હાફ એ એક્સ ટી સ્ક્વેર, તેથી એક્સ યામ નું સમીકરણ એક્સ બરાબર વી જીરો એક્સ, વી જીરો એક્સ એટલે વી જીરો કોસ થીટા જીરો ટી વન હાફ એ એક્સ શૂન્ય છે પ્લસ એ એક્સ શૂન્ય છે, શૂન્ય ગુણ્યા ટી સ્ક્વેર શૂન્ય, તેથી આ પદ જીરો થઈ જશે। આ એ એક્સ શૂન્ય છે તેથી આ પદ જીરો, આ વી જીરો એક્સ ઇન્ટુ ટી, તેથી સમીકરણ નંબર ત્રણ એ ગતિ દરમિયાન એક્સ યામનું સૂત્ર છે। કોઈ પણ સમયે પદાર્થને પ્રક્ષિપ્ત કર્યા પછી કોઈ પણ સમયે એનો એક્સ યામ કેટલો, તો કે આ સમીકરણની મદદ વડે મળે વી જીરો કોસ થીટા જીરો ઇન્ટુ ટી। આ જ રીતે એનો વાય યામ, વાય બરાબર વાય યામનું સમીકરણ વી જીરો વાય ટી પ્લસ વન હાફ એ વાય ટી સ્ક્વેર, વાય યામનું સમીકરણ પ્રક્ષેપ પદાર્થની ગતિ દરમિયાન વાયમ વાય બરાબર વી જીરો વાય ટી પ્લસ વન હાફ એ વાય ટી સ્ક્વેર, તેથી પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન વાયમનું સમીકરણ વાય બરાબર વી જીરો વાય પ્રારંભિક વેગનો વાય ઘટક વી જીરો કોસ થીટા જીરો વી જીરો કોસ થીટા જીરો ટુ ટી પ્લસ વન હાફ એ વાય એટલે માઇનસ જી, એ વાય પ્રવેગનો વાય ઘટક કેટલો માઇનસ જી, તો માઇનસ અહીંયા કણે નિશાની માઇનસ જી ટી સ્ક્વેર, સમીકરણ નંબર ચાર। આ સમીકરણની મદદ વડે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થના કોઈ પણ સમયે એ વાય યામ આ સૂત્રની મદદ વડે મેળવી શકાય। આમ ગતિ દરમિયાન પદાર્થે ફેંકેલા પ્રક્ષિપ્ત કરેલા કોઈ પદાર્થને થીટા જીરો ખૂણે વી જીરો વેગથી ફેંકીએ, પછી બે સેકન્ડ પછી અમુક સમય પછી એનો વેગનો એક્સ ઘટક કેટલો હશે વાય ઘટક કેટલો હશે તે આ બંને સમીકરણથી, એનો એક્સ યામ કેટલો હશે વાય યામ કેટલો હશે એ આ સમીકરણની મદદ વડે મેળવી શકાય। આમ પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન કોઈ પદાર્થ એનો વેગનો એક્સ ઘટક અચળ રહે છે, તેથી સમક્ષિતી દિશામાં એ અચળ વેગથી ગતિ કરે, એક્સ દિશામાં અચળ વેગથી ગતિ કરે, જ્યારે વાય દિશાનો વેગ એ સમય સાથે બદલાય છે, તેથી વાય દિશામાં એનો વેગ બદલાતો હશે, પણ વાય દિશાનો પ્રવેગ અચળ છે, તેથી વાય દિશામાં અચળ પ્રવેગી ગતિ થશે। આમ પ્રક્ષિપ્ત પદાર્થની ગતિને બે ભાગમાં વહેંચીએ, એક એક્સ દિશાની ગતિ ને એક વાય દિશાની ગતિ, એક્સ વાય સમતલમાં થતી આ ગતિ બે ભાગની અંદર વહેંચીએ, તો કોઈ પણ સમયે એક્સ અને વાય આમ વેગનો એક્સ ઘટક અને વેગના વાય ઘટક એના સમીકરણો આવા મળે। આ સમીકરણની મદદ વડે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું સમીકરણ, મહત્તમ ઊંચાઈ પહોંચવા લાગતો સમય, કુલ ઉડ્ડયન સમય,
महत्तम ऊंचाई अवधि वगैरेना समीकरणों अपने आता लेक्चर में भणशू। बराबर, प्रक्षिप्त गति कोने कहवाय, प्रक्षिप्त गति नु उदाहरण, प्रक्षिप्त गति ना वेग ना एक्स ने वाई घटको, अने प्रक्षिप्त गति करता पदार्थ ना एक्स ने वाई आम एना सूत्रों आज अहीं सुधी राखी। आ खास तैयार करजो, आना आधार ज आपणे प्रक्षिप्त गति करता पदार्थ ना अन्य समीकरणों अपने आवता लेक्चर नी अंदर मेळवशुं। बराबर, तो आज अहीं सुधी राखी आ चार समीकरणों खास याद राखशो, ત્યાંથી આપણે આગળ વધી અને પ્રક્ષિપ્ત ગતિ માટે બીજા કેટલા અન્ય સમીકરણો મેળવશું। બરાબર, સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ। નમસ્કાર।